તો દ્વારકામાં સલાયાનો વાહન સમુદ્રમાં ડૂબી જવાની ઘટના બની છે. આ ઘટનામાં દ્વારકામાં સલાયાના વાહણે 71 ટાપુ પાસે જળ સમાધિ લીધી છે. તો સમાધિ લીધા સલાયાનો આ વાહણ 750 ટનની ક્ષમતા ધરાવતું હતું, જે આ દુર્ઘટનામાં વહાણમાં સવાર 9 ખલાસીઓમાંથી 8ને બચાવી લેવામાં આવ્યા, જ્યારે એક ખલાસીની શોધખોળ હાલ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર ખરાબ હવામાનને કારણે વહાણમાં પાણી ભરાઈ જતા વહાણ પાણીમાં ગરકાવ થયું. આ બનાવમાં 8 ખલાસીઓને યમુનાના સ્ક્રોટ પોર્ટની ફિશિંગ બોટ દ્વારા રેસ્ક્યુ કરી કિનારે લાવવામાં આવ્યા હતા.